वरसादे विराम लीधो, परंतु थोड़ा वरसादમાં મુશ્કેલીઓ અપરંપાર જોવા મળી રહી છે. ખાસ કરીને રસ્તા વરસાદમાં ધોવાતા ખાડાઓનું રાસ સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી અખાડા રાજની સ્થિતિનું ચિતાર લઈને તમારી સમક્ષ આવી રહ્યું છે. અમે ગુજરાતના વિવિધ શહેરોની રોડ રસ્તા અને ખાડાઓની સ્થિતિનું ચિતાર રજૂ કરીશું અને ખાડામાં સમારકામ થાય તે માટે તંત્રના કાન આંબળીશું. આ તસવીરો છે ગુજરાતના વિવિધ શહેરોની, જેમ અખાડા રાજના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અખાડા રાજના કારણે ખાડામાં રસ્તો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ખાડારાજના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે રસ્તા પર અકસ્માતોની ઘટના વધી છે અને આ ખાડામાં કેટલાક લોકો માટે કાળ બની આવ્યા છે. અને ત્યારે આ ખાડાઓની લોકોની ખરી વ્યથા રજૂ કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતી ઉપાડી છે મુહિમ ખાડા રાજ, જેમાં અમે બતાવીશું ગુજરાતના વિવિધ શહેરોની વ્યથા. આગ દઝાડતી ગરમી બાદ વરસાદની રાહ સૌ કોઈને હોય છે, પરંતુ વરસાદ આવ્યા બાદ વરસાદની મજા કેટલાક વિસ્તારમાં સજા બનતી હોય છે તેવા દ્રશ્યો સામે આવ્યા. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા. લોકો પરેશાન થઈ રહ્યા છે, પણ લોકોની આ પરેશાની એએમસીને નથી દેખાઈ રહી. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ છેલ્લા ઘણા દિવસોથી શહેરીજનોની મુશ્કેલીને ધ્યાને રાખી એએમસીના સત્તાધીશોને જગાડવા માટે મુહિમ હાથ ધરી. અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ચૂકી હોય છે અને તેની સાથે સર્વિસ રોડ છે તેની પણ બિસ્માર હાલત જોવા મળી રહી છે. અત્યારે હું અમદાવાદના લાલ ગીબી સર્કલ પર છું ને આપ જોઈ રહ્યા છો. અહીં જે પ્રકારે મોટો ખાડો પડે છે તેને કારણે જે પણ વાહનો અહીંથી પસાર થાય છે તે લોકોએ સૌથી વધારે મુશ્કેલી અનુભવવી પડે છે. જે વાહનો અને સાથે ગાડી અહીંથી પસાર થાય છે ત્યારે તે દ્રશ્યો છે તે ખરેખર ચોંકાવનારા હોય છે. અહીંથી પસાર થતા લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. આંટી, આ ખાડો કેટલા સમય પહેલા પડ્યો મને એ કહેશો? છેલ્લા લગભગ એક મહિનાથી આ ખાડો છે. કોઈ આવતું નથી. કેટલી મુશ્કેલી સહન કરી? સાધનો વાળા આવવા જવા વાળાનો બહુ કિચ્ચો થાય છે ને બહુ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં સારા પ્રમાણમાં વરસાદ પણ નથી પડ્યો તો પણ ચારે તરફ રસ્તા પર ભૂવા પડેલા જોવા મળે છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર 100 ફૂટના અંતરમાં જ 3 ભૂવા પડ્યા અને આ માર્ગ પર અવારનવાર ભૂવા પડતા કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉભા થાય છે. તંત્ર માત્ર ને માત્ર બેરિકેડ લગાવી સંતોષ માને છે. નાગરિકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે. રસ્તા પરના ભૂવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલ સ્થાનિકો કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 8 પર 6N નું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નવીનીકરણને લઈને નેશનલ હાઈવેની બાજુમાં ખોદકામ કરી દેવાતા વાહનોનો અકસ્માત પણ સર્જાય છે. એક વરસાદ બાદ તો હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા. હિંમતનગરથી અમદાવાદનું અંતર પહેલા 2 કલાકમાં કપાતું હતું, તે અંતર હવે 4 કલાક થઈ ગયું છે. ડાયવર્ઝન અને ખાડાને લઈને વારંવાર ટ્રાફિક જામ થતા અકસ્માત પણ સર્જાય છે. આ નેશનલ હાઈવે 8 ઉપર જ્યારે નીકળીએ છીએ ત્યારે 2 કલાકનો રસ્તો હોય છે, પણ 2 કલાકની બદલે 4 થી 5 કલાકનો રસ્તો થઈ જતો હોય છે. બીજી વસ્તુ કે આના આગળના જે ખાડા ખચિયા એટલા બધા છે કે જેની અંદર ચોમાસનું પાણી ભરે છે, કાદવના લીધે જમીન સમતોળ લાગતી હોય છે, વાહન ચાલકને ખબર ના હોય અને ખાડામાં ગાડી ધરબાઈ જાય ત્યારે એક્સિડન્ટ થતા હોય છે. બાઇક ચાલકોનું પણ એક્સિડન્ટ થતું હોય છે અને મૃત્યુ થતું હોય છે. શામળાજીથી ચિલોડા જતા જતા પહેલાના સમયમાં લગભગ 1.5 થી 2 કલાક થતા હતા, તેની જગ્યાએ આજે 3 થી 3.5 કલાક થાય છે. એમાં બી ટ્રાફિક થઈ ગયું તો વાત પૂરી. અને ખાડા પણ એટલા પડ્યા છે કે વ્હીલ એલિમેન્ટ બેલેન્સિંગ તો ગાડીઓને એમને એમ પૂરા થઈ જાય છે. હું પ્રાતિકથી આવું છું. અહીંયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર લગભગ છેલ્લા 5 વર્ષથી કામ ચાલે છે. અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા કામકાજ કર્યા પછી ખાડા અથવા તો રોડ કે સમારકામ કરવામાં આવતું નથી, જેનાથી કમરની તકલીફ, ગાડીનું બેરિંગ જવું, પછી એક્સિડન્ટ થવા. ચિલોડાનો હાઈવે બને છે, એ હાઈવે ઉપર છેલ્લા 4 વર્ષથી હાઈવેનું કામ ચાલુ છે, પરંતુ અત્યારે હાલ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અને જે બ્રિજ બને છે એની આજુબાજુ જે ડાયવર્ઝન છે એના કારણે ટ્રાફિક ખોરવાય છે. લોકોને ગાંધીનગર પહોંચતા સુધીમાં 2-3 કલાક સુધીનો તકલીફ પડે, અટવાઈ પડે, ત્યારે અમારી વિનંતી છે કે તાત્કાલિક આ રોડનું કામ પરિપૂર્ણ કરવામાં આવે.
કોરોના કાળમાં સામાન્ય લોકોનું જીવન સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. મધ્યમ વર્ગ મંદી મોંઘવારી અને બેરોજગારીના વમણમાં ફસાઈ ગયો છે. પહેલા ડુંગળી ટામેટા અને બટેટા, પછી પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલા અને હવે ખાતે તેલના ભાવમાં વધારાથી મધ્યમ વર્ગ હાંફી ગયો છે. તહેવારો આવી રહ્યા છે એટલે હવે તો મધ્યમ વર્ગે તહેવાર ઉજવવાનું ભૂલી જ જવાનું છે. ખાલી દવામાં પૈસા નાખો અને છોકરાઓની ફીમાં પૈસા નાખો. પહેલાં એવું હતું કે સિંગતેલ વાપરતા કારણ કે પોસાતું. હવે સિંગતેલમાં ભાવ વધારો થયો એટલે કપાસિયા વાપરવા માંડ્યા અમે, તો હવે એમાંય ભાવ વધારો થઈ ગયો એટલે હવે ખબર નથી પડતી કે તેલ વાપરવું કે પાણીમાં જ બધી રસોઈ બનાવવી, એ જ નથી ખબર પડતી. આ વ્યથા છે ગુજરાતી ગૃહિણીની. ભલે વ્યંગની રીતે તેમણે પોતાની મુશ્કેલી વર્ણવી હોય પણ આ સત્ય છે. ખાદ્ય તેલોમાં હાલના ભાવ વધારાએ અનેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું ગણિત બગાડી દીધું છે. સામાન્ય રીતે જેમ પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ ઓછો રહેતો, તેમ સિંગતેલ કરતા પહેલા કપાસિયા તેલનો ભાવ ઓછો રહેતો, પણ હવે જાણે કે ઉલટી ગંગા વહેતી હોય તેવો સમય આવ્યો છે. કપાસિયા તેલનો ભાવ સિંગતેલના ભાવ કરતા વધુ છે. તહેવારોના સમયમાં કપાસિયા તેલનો ભાવ વધી જતા ફરસાણની ખરીદી પણ મોંઘી થશે. કપાસિયા તેલની ડિમાન્ડ અત્યારે ઘણી બધી સારી છે, એનું કારણ હોટલ રેસ્ટોરન્ટ અને ફરસાણવાળા લોકો જનરલી કપાસિયા તેલ વાપરવાનું વધુ પસંદ કરે છે. કારણ કે કપાસિયા તેલમાં બનતી વસ્તુઓ અથવા તો એમાં તળવામાં આવતી વસ્તુઓ લાંબો ટાઈમ સુધી ટકી રહે છે એવી લોકોમાં માન્યતાઓ છે, અને સિંગ તેલની અંદર એ જ પ્રોડક્ટનું આયુષ્ય ઓછું છે એવી લોકોની અંદર માન્યતા હોવાને કારણે કપાસિયા તેલનો જનરલી આ લોકો વપરાશ વધારે કરતા હોય છે. જે સમયે સિંગતેલનો ભાવ 1200-1500 રૂપિયા હતો ત્યારે કપાસિયા તેલનો ભાવ 800-900 હતો, જ્યારે અત્યારે સિંગતેલ 2200-2400 રૂપિયા છે અને કપાસિયા તેલ 2450-2550 રૂપિયા. કપાસિયા તેલના ભાવ વધારાના ઘણા કારણો છે. હાલ કપાસિયાની ઓફ સિઝન છે જેથી ભાવ વધુ છે. સિંગતેલ કરતા લોકોમાં કપાસિયાનો વપરાશ વધુ હોય છે માટે તેની ડિમાન્ડ વધુ છે. મગફળી એક્સપોર્ટ બેન હોવાથી સિંગતેલના ભાવ હાલ સ્થિર છે અને સાથે જ તેની ડિમાન્ડ પણ સ્થિર છે. કપાસિયા તેલમાં તળેલી વાનગીઓની આવરદા વધુ હોવાથી ભાવ ઊંચો હોવા છતાં લોકો તેને પસંદ કરે છે. ફરસાણમાં એટલે જ તેનો વધુ ઉપયોગ થાય છે. પામોલિન અને સોયાબીન જેવા અન્ય તેલમાં પણ 200 રૂપિયા જેટલો વધારો થયો છે, જેની પણ ઇફેક્ટ છે અને હજુ 2 મહિના આ ઊંચા ભાવ રહેવાની શક્યતા છે. કપાસિયાની આવક વધતા ભાવ નીચે આવશે. વેપારીઓના મતે તહેવાર આવી રહ્યા હોવાથી આવનારા 2 મહિના સુધી કપાસિયા તેલનો ભાવ વધુ જોવા મળશે, પરંતુ 2 મહિના બાદ જ્યારે કપાસિયાની સિઝન શરૂ થશે ત્યારે તેલનો ભાવ ફરી નીચો આવી જશે. હરીન માત્રાવાડિયા, News18 ગુજરાતી, રાજકોટ. થોડા દિવસોના સ્થિર વલણ બાદ તહેવારના દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થયો છે, જેની અસર અમદાવાદના વેપારીઓ પર જોવા મળી છે. લાંબો સમય તેલના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ ફરી એકવાર કપાસિયા તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થતાં તેલનો ડબ્બો 2300 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે કે સિંગ તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થતાં ડબ્બાનો ભાવ 2430 રૂપિયા છે. દિવસે ને દિવસે વધતા ભાવ વધારાને લઈ લોકો પણ મુશ્કેલીમાં છે. મને આ લોકડાઉનની અંદર 2600-2700 એમ વધી ગયા, પણ એવો ધંધો મહેનત કંઈ નથી, અમે ગરીબો લોકો શું કરીએ? આટલા બધા ભાવ ન હોવા જોઈએ, કાંઈક સસ્તું કરો એવું અમે વિનંતી કરીએ છીએ. હવે જે લઈ જતા હતા, જેમ લોકો 500 ગ્રામ જે લઈ જતા હતા, હવે એ થોડા ઓછામાં આવી ગયા છે, એટલે એ તો કહેવાનું. હવે પાર્સલવાળું વર્ગ ઓછું, ખાવાવાળું વધારે થઈ ગયું એવું કહેવાય. પણ કપાસિયું ઘટ્યું નથી અને કપાસિયું અભૂતપૂર્વ રીતે આ વખતે એમ કહી શકાય કે સિંગતેલના ભાવ છે એ સામાન્ય રીતે ક્યારેય હોતું નથી. ઓછામાં ઓછા 20-25% ભાવ કપાસિયાના સિંગતેલ કરતાં ઓછા હોય જ હંમેશા, એવું વર્ષોથી છે. મારી પાછળ જે લોકોની આપ લાઈવ જોઈ રહ્યા છો, આ તમામ લોકો આજે અમદાવાદની અડદની જલેબી ખાવા આવ્યા છે, પરંતુ આગામી સમયની અંદર આ લાઈન આપને જોવા નહીં મળે, જેની પાછળનું કારણ છે ભાવ વધારો અને તે પણ તેલમાં. તેલમાં જે પ્રકારે ભાવ વધારો થયો છે તેને કારણે આગામી સમયમાં ફરસાણ છે તે મોંઘું બનશે, અને આ ફરસાણ મોંઘું બનવાને કારણે જે પ્રકારે અહીં લોકો જોવા મળી રહ્યા છે, આ તમામ લોકો અહીં જોવા નહીં મળે, કારણ કે તેલના ભાવમાં વધારો થવાને કારણે ફરસાણ પણ આગામી સમયમાં મોંઘું થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જે લોકો અત્યારે લિજ્જત માણી રહ્યા છે અડદની જલેબીની, તે લોકો આગામી સમયમાં આ પ્રકારે જોવા નહીં મળે. અમદાવાદ શહેરમાં માત્ર આ જગ્યા નહીં પરંતુ દરેક જગ્યા ઉપર આ હાલ થવાના છે, કારણ કે ફરસાણ જે રીતે વેચાઈ રહ્યું છે, લોકો ખરીદી રહ્યા છે, તેના ભાવ વધારો થતા ક્યાંક ને ક્યાંક લોકોના ખિસ્સા ઉપર ફરી એકવાર અસર જોવા મળશે. દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ.
एक तरफ कपासिया तेलना भाव सींगतेलना भावनी लगोलग जोवा मळी रह्या छे। बीजी तरफ फरसाणना वेपारीओने पण खाद्यतेलोमां वधता जता भाव दझाड़ी रह्या छे। फरसाणना वेपारीओनुं कहेवुं छे के छेल्ला 30 वर्षमां आ प्रकारनुं खाद्यतेलमां भाव वधारो तेमणे क्यारेय जोयो नथी अने एक समयमां 100 ग्राम गांठियामां तेमणे 40% नफो मळतो हतो, परंतु आजे तेमनो नफो घटीने 25% पर पहोंची चूक्यो छे। जो खाद्यतेलना भाव प्रमाणे गांठियाना भावमां वधारो करे तो लोकोने परवडे तेम नथी। उपरांत एक तेलना डब्बाना भाव 2500 नजीक पहोंचता आम गृहिणीનું બજેટ ખુરવાયું છે। તો ભાવ જા 30 વર્ષથી અહીંયા અમારે પેઢી ચાલુ છે, 16 વર્ષથી હું ઊભો રહું છું। આવો ભાવ તો અમે અમારી ઉંમરમાં નથી જોયા, જે ભાવ અત્યારે ચાલે છે। એટલે આમાં શું છે, અત્યારે 1500-1600 રૂપિયા લોટના ઘટાનો ભાવ છે, 2500 રૂપિયા તેલના ડબ્બાનો ભાવ છે। એટલે અત્યારે માર્જિન ઓછું થઈ જાય અને જો વધારે ભાવ રાખી તો ઘરાકને ના પોસાય। રાજ્યમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને ભક્તો હમણાં સુધી અવઢવમાં હતા, જોકે સરકારે બુધવારે કરેલી મહત્વની જાહેરાત બાદ સૌથી મોટી રાહત મૂર્તિકારોને મળી છે, પરંતુ કોરોનાનું ગ્રહણ મૂર્તિઓના વેચાણ પર પણ લાગ્યું છે। આવ્યો દુંડાળા દેવનો તહેવાર, વિઘ્નહર્તાને આવકારવા ભક્તોમાં ઉત્સાહ। રાજ્ય સરકારે બુધવારે સાર્વજનિક ગણેશોત્સવની મંજૂરી આપતા હવે શેરીએ શેરીએ ગણપતિની સ્થાપના થશે। કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે 4 ફૂટ સુધીની પ્રતિમાનું સ્થાપન કરવાની છૂટ આપી છે। સરકારની આ જાહેરાત બાદ ગણેશ મંડળો ખુશખુશાલ છે, તેમાં પણ સૌથી મોટી રાહત શ્રીજીની માટીની પ્રતિમા બનાવતા મૂર્તિકારોને છે। જો કે હજુ સુધી પૂરતા ઓર્ડર ન મળતા અને મૂર્તિ બનાવવાનો સમય ખૂબ ઓછો હોવાથી મૂર્તિકારો ચિંતિત છે। સરકારે 2 મહિના માટેની છૂટ આપી દીધી કે તમે સોસાયટીમાં ઘરઆંગણે કરી શકો મંડપ બાંધીને, પરંતુ 2 મહિનામાં મૂર્તિ તો કોઈ બની શકવાની નથી અને મોંઘવારીને કારણે બધી વસ્તુનું ભાવ પણ બહુ જ વધી રહ્યા છે, જેને કારણે અમને પણ મટીરિયલનો પછી ટ્રાન્સપોર્ટેશન બધી વસ્તુ અમને મોંઘી પડે છે, જેનાથી મૂર્તિના ભાવ પણ વધી ગયા છે। સામાન્ય રીતે મે મહિનાથી કોલકાતાના કારીગરો મૂર્તિકારો સુરત આવી શ્રીજીની નાની મોટી પ્રતિમા બનાવવાની શરૂઆત કરે છે। ગણેશ ભક્તો પણ ઓર્ડર આપવાની શરૂઆત કરી દેતા હોય છે, જો કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી અને મોંઘવારીએ તેમને નિરાશ કર્યા છે। મૂર્તિકારો છેલ્લી ઘડીએ ઓર્ડર મળે તેવી આશા લગાવીને બેઠા છે। માંગ તો છે જ, પણ રૂપિયા કોઈ ખર્ચવા તૈયાર નથી થતું। માંગ છે, પણ જે પ્રમાણે અમે મહેનત કરીને અમે વસ્તુ બનાવી છે એન્ટિક, અને જેનામાં એટ્રેક્શન છે બહુ, તે પણ એ પ્રમાણે એના રૂપિયા નથી આવી શકતા, કારણ કે વાતાવરણમાં પ્રોબ્લેમ છે થોડો અને કોરોનાને લીધે લોકો પાસે પૈસા પણ એટલા નથી જેટલા એ લોકોએ ખર્ચવા જોઈએ। બજારમાં હાલ વિઘ્નહર્તા ગણેશના મોડર્ન અવતારવાળી અવનવી મૂર્તિ જોવા મળે છે। વેક્સિનનો સંદેશ આપતા ગણેશ, ઓનલાઈન અભ્યાસ કરતા ગણેશ, ચિત્રકાર કરતા ગણેશ જેવી થીમ પર મૂર્તિઓ બનાવાઈ રહી છે। ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખી સરકારે ગણેશોત્સવની મંજૂરી આપી છે, જો કે નિયમોને ધ્યાનમાં રાખી સતર્કતાની સાથે આ ઉજવણી થાય તે જવાબદારી લોકોની છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા। તો રાજ્ય સરકારનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે સીધા જ આપણે ત્યાં જઈએ। અનન્ય માર્ગદર્શન અને પ્રેરણા સાંપડી છે તેવા ગુજરાતની પ્રગતિ યાત્રાના સહસૂત્રધાર અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ સ્વાગત અભિવ્યક્તિ માટે। શ્રી નીતિનભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી। ભારત માતા કી વંદે। આજે 7 ઓગસ્ટ ગુજરાતનો એક એવો દિવસ કે જે દિવસે આજના દિવસ સહિતના 5 વર્ષનો સમયગાળો
એ આપણા ગૌરવવંતા ગુજરાતીઓ માટે વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ માટે આનંદ ગૌરવ અને ઉત્સાહનો દિવસ છે। પૂજ્ય મહાત્મા ગાંધીજીનું, પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલનું, પૂજ્ય રવિશંકર દાદાનું આ ગુજરાત એ દેશનું એક ઐતિહાસિક રાજ્ય છે। દેશની આઝાદીની લડતમાં, આઝાદી પછીના સમયમાં કે દેશના સારા કે કપરા સમયમાં ગુજરાત હંમેશા દેશમાં બધાને મદદ કરતું આવ્યું છે। નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવ નિગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓને ચક્કર લગાવી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો। ચલો જાણીએ કે સંજીવ નિગાડી હાલ કયા જિલ્લામાં કયા ગામમાં પહોંચી છે। સંજીવ નિગાડી હાલ મહારાષ્ટ્રના નાસિકના ગુલવાંચ અને મોસલગાંવ ગામની મુલાકાત લીધી, આંધ્રપ્રદેશના ગંટુરમાં અડાવુલાડીવી અને કોચીનાપુરીની મુલાકાત લીધી। સંજીવ નિગાડી અત્યાર સુધીમાં 498 ગામડાઓમાં 2,54,050 લોકો સાથે મુલાકાત કરી રસી વિશે લોકોને જાગૃત કર્યા। શું ખરેખર સેનિટાઈઝરથી નુકસાન પહોંચે છે? શું રસી ખરેખર ડીએનએને બદલી નાખે છે? શું રસીકરણ ખરેખર તમને કોરોનાથી ઇન્ફેક્ટ કરી શકે છે? શું તમને આવા કોઈ સવાલ મૂંઝવે છે? હવે એક જગ્યા એવી છે જ્યાં તમને તમારા સવાલોના જવાબ મળશે। નેટવર્ક 18 અને ફેડરલ બેંકના રાષ્ટ્રવ્યાપી કોરોના વિરોધી સંજીવની શોર્ટ ઓફ લાઈફ કેમ્પેનના ભાગરૂપે રસીકરણ માટે જાગૃતિ ફેલાવવા માટે એક વોટ્સઅપ હેલ્પલાઈન લોન્ચ કરાઈ છે। તમારે માત્ર 7977773753 નંબર પર એક વોટ્સઅપ કરવાનું છે અને તમને તમારા સવાલોના જવાબ તમારા વોટ્સઅપ પર જ મળી જશે, અને એ પણ એવા કે જે વેરીફાઈ કરેલા, ક્રોસ ચેક કરેલા હશે। તમારી કોઈપણ મૂંઝવણને હવે વોટ્સઅપ કરી માત્ર એક નંબર પર મેળવો તમામ સવાલોના જવાબ તમારી સ્ક્રીન પર। તો બુલેટિનમાં ત્રિપસ આટલું જ રજા આપશો। નમસ્કાર।